चाहे शुजात ना मैदान में हो, चाहे इतात ना मैदान में हो, या पछी एमनी बादशाहत एमनी अमीरुल मोमिनीन नी जे जिंदगी छे एमना अंदर आपणे बधी जगह आपणे नजर करे तो शू आपणे शू जोईए अंदर आ शू आपणने अंदर जाणवा मळे छे शू जोवा मळे छे मौलाए कायनात नी जिंदगी मां। पर अजीजो तमे जो हर मकाम पर अमीरुल मोमिनीन नो मकसद एक ज नजर आवे छे। जे अली मैदान में छे मैदान में भी मकसद एक छे, भले तलवार चाली रही छे मकसद एक छे। अच्छा ई जाली छे, हवे जारे रसूल अल्लाह नी आंख बंद थई तो आखा अली जे छे बीजा नजर आवे छे। मौलाए कायनात ना गळा मां रस्सी छे, गळा मां रसन बांधी ने दोडू बांधी ने मौला अली ने घर नी अंदर थी खेंची ने मस्जिद तरफ लई जाई रह्या छे तो शू जुल्फेकार मां ई ताकत नथी? शू जुल्फेकार नी ताकत खतम थई गई? अली नो हाथ यदुल्ला नथी रह्यो हवे? केम अली जे गई काले आपणे वात करी ने के मरहब होय अंतर होय अमरे इब्ने अब्देवद होय कोई शुजा कोई मायकालाल मां ताकत छे के अली ना सामे उभो रही सके? तो हम मौला अली आ तमे आपणे शू जोई रह्या छे कि मौला अली ना गळा मां रस्सी बांधी ने घर मां थी खेंचीने लई जई रह्या छे पण मौला अली जैसे चुप छे काई बोली भी नथी रह्या। मतलब के अली नो आ अंदाज बतावे छे के अली पोतानी मर्जी ना हिसाबे जिंदगी नथी जीवता। अली आपणी जेम नथी के जज्बात ने जोश थी जिंदगी पसार करी रह्या होय अने जे एमनो नफ्स जे छे
એમને જે તરફ લઈ જાય એ તરફ દોરવાય જાય નહીં. અલીની જિંદગીનો એક જ મકસદ છે કે કઈ મકામ પર મારા ખુદા, મારો ખુદા મારાથી શું ચાહે છે. મારી જિંદગી મારા ખુદાની ઈચ્છા મુતાબિક પસાર થવી જોઈએ. એટલા માટે મૌલા અલી જોયા કે ઈ વખતે મારી ઝુલ્ફેકાર ઇસ્લામને બચાવી શકતી હતી તો અલી ઝુલ્ફેકારના તેવર દેખાડ્યા. અત્યારે મારો સબ્ર ઇસ્લામને બચાવી શકે છે તો મારી સબ્ર હું દેખાડીશ. ઇસ્લામને જરૂરત શું છે? અલી આ કામ કરી રહ્યા છે. ઇસ્લામને શું જરૂરત છે? દીન શું માંગે છે મારાથી? ખુદાનું, ખુદા મારાથી શું માંગે છે? અચ્છા, ફક્ત અલીની વાત ના કરે મારા અઝીઝો. તમે જુઓ, જ્યારે મૌલા અલીના ગળામાં રસન બાંધીને મૌલા અલીને લઈ જતા હતા, તો જ્યાં સલમાન નહોતા, સલમાને ફારસી, સલમાને મોહમ્મદી કહીએ આપણે, ફારસી ના કહી, જનાબે સલમાનનો મકામ બહુ બુલંદ છે. ભલે એ ઈરાનના હતા, ફારસી હતા, પણ એને ફારસી ના કહેવાય. સલમાન કે પૈગંબર કીધા છે કે સલમાન મિન્ના અહલલ બૈત, સલમાન અમારા અહલે બૈતમાંથી છે. એટલા માટે એના શાયાને શાન છે કે સલમાને મોહમ્મદી કહેવામાં આવે છે. રસૂલે ખુદા જેને પોતાના કહેતા હોય આપણે એને શું કામ બીજા કોઈના કહેવા. તો જનાબે સલમાન એ બી હતા. કેમ જનાબે સલમાન તલવાર લઈને આગળ વધીને બધાને મારવાનો લાગ્યા? ભાઈ મોલા છે સલમાન, સલમાનની હજાર સલમાન જાન કુરબાન કરે અલી ઉપર. તો જનાબે સલમાને તલવાર ન ઉપાડી, અબુ ઝરે તલવાર ન ઉપાડી, કેમ? જોઈ રહ્યા છે જનાબે સલમાન. મરાજીઝો વિચારવાનો મકામ છે ને. જનાબે સલમાન શું કામ તલવાર ન ઉપાડ્યા? કે શહાદત થી ડરતા નહોતા જનાબે સલમાન? ઈમાનના દસમા દરજ્જા ઉપર છે જનાબે સલમાન, એને મોતની શું ફિકર હોય? એ તો દુનિયામાં જન્નતી હતા. પણ જનાબે સલમાનની નજર અલીના ચહેરા ઉપર હતી. જનાબે સલમાન ચાહત તો તલવાર ઉપાડત, પણ જનાબે સલમાન ઈ મરહલામાં પણ અલીનો ચહેરો જોતા હતા. મારા મૌલા મને શું હુકમ કરે છે? મારા મૌલા શું ચાહે છે મારાથી? સલમાન રસૂલે ખુદાના જમાનામાં પણ હતા. રસૂલે ખુદાની જબાનથી સાંભળ્યું હતું કે અલી ઉપર આ મસાયદ ગુજારવામાં આવશે. સલમાનને બધી ખબર હતી. દુરૂદ પડે મોહમ્મદ વાલે. જનાબે સલમાને એ વખતે બી સાંભળ્યું હતું અને મૌલા અલીએ રસૂલલ્લાને વાયદો કર્યો હતો, યા રસૂલલ્લા હું આ મકામ પર સબ્ર કરીશ. તો જનાબે સલમાન એ વખતે બી સાંભળ્યા હતા. જનાબે સલમાન અત્યારે બી અલીને ફક્ત જોઈ રહ્યા છે કે મારા મૌલા તો ખુદ સાહેબે ઝુલ્ફેકાર છે, વાંધો નહીં, અને મારા ઇતાત, મારા ઉપર મારી ઇતાત પણ મારા મૌલાની છે, પણ હું જોઈશ કે મારા મૌલા શું ચાહે છે મારાથી. તમે હરમે માસુમે કુમ સલામુલ્લાહ અલેહમાં જાઓ, ઇન્શાઅલ્લાહ અલ્લાહ બધાને ઝિયારત નસીબ કરે. માસુમાના હરમની અંદર એક આયતુલ્લાહ દફન છે, આયતુલ્લાહ મિસ્બાહ યઝદી. આયતુલ લા બેહજતની બિલકુલ બાજુમાં એમની કબર છે. બિલકુલ આમ કબર છે, આ બેહજત, આયતુલ્લાહ બેહજત ન્યાયની બાજુમાં બિલકુલ આયતુલ્લાહ મિસ્બાહ યઝદી. બહુ મોટી હસ્તી હતા. હૌઝા ઉપર બહુ અહેસાન છે એમનો. હૌઝો કુંડો એટલો તરક્કી કર્યો છે ને, આયતુલ્લાહ મિસ્બાહનો મોટો ફાળો છે, મોટો ભાગ છે એમાં, મહેનત છે. એ આયતુલ્લાહ મિસ્બાહ યઝદીની કબર ઉપર એક જુમલો લખેલો છે. એ જુમલો છે ઉડાયો પણ બહુ નસીહત વાળો છે. આ મૌલા અલીની જે જિંદગી છે જનાબે સલમાન જોઈએ આપણે, એ બધી આપણને આ જુમલામાં સમજાય છે. એમાં એક જ જુમલો લખ્યો છે, અલ મોતી ઓ લે અમરે મૌલા. આપણી આખી જિંદગીનો કન્ક્લુઝન અને ખુલાસો એ છે કે આપણે આપણા મૌલાના ઇતાર ગુજાર બની જઈએ. મોતી એટલે ફરમા બરદાર. આપણો એક મકસદ હોવો જોઈએ, અલ મોતી ઓ લે અમરે મૌલા, મારા મૌલા શું હુકમ કરે છે બસ મારે એ કરવાનું છે. એની કબર ઉપર લખેલું છે, તમે વિચાર કરો. એને આપણે આખી જિંદગી જીવવાનો એક તરીકો એ જુમલામાં શીખવાડી રહ્યા છે. જેમ મૌલા અલીમાં જોયા આપણે ઝુલ્ફેકારની જરૂરત હતી, તો કે અલ મોતી ઓ લે અમરે મૌલા, મારા મૌલા શું ચાહે છે. ખુદા સબ્રની જરૂરત હતી, ગળામાં ગરદન રસન બાંધેલી છે, અલ મોતી ઓ લે અમરે મૌલા, મારા મૌલા શું ચાહે છે. સલમાન જોઈ રહ્યા છે અલીના ગળામાં રસન છે, તલવાર નથી ઉપાડતા, કેમ? અલ મોતી ઓ લે અમરે મૌલા. તમે જો અલી અલીની આ બધી જિંદગી છે ને, આ એક ખુલાસામાં સમાયેલી છે. આપણો એક જ મકસદ છે જિંદગીનો મારા અઝીઝો, આયતુલ્લાહ મિસ્બાહ યઝદી કોઈના ઘરે જાય છે, એક શહીદના ઘરે,
ઇજાયતુલ્લાહ મિસ્બાહી કોઈ શહીદ ના ઘરે ગયા તો એમની જે છોકરી હતી એમની સાથે વાતચીત કરે છે, તાઝિયત ખુલાસો કુરસો આપે છે, પછી એક સવાલ પૂછે છે એ છોકરી કે આગા કેમ અમે ઔરતોને શહાદત તો શરફ નથી મળી શકતો, ભાઈ મરદ તો જાય મેદાનમાં શહીદ થાય ખૂનમાં આળોટે કેવો બુલંદ મકામ છે, કહે છે કે શહીદનો એક કતરો ખૂન જમીન પર પડે ને તો અલ્લાહ એને પાકો પાકીઝા કરી દે છે ગુનાહોથી, શહીદતનો શહાદનો આટલો મરતો હોય છે શહીદનો, કે છે અમે તો ઔરત ઉપર તો જિહાદ સાકિત છે છેદની જિહાદ, તો અમે તો મહેરૂમ રહી ગયા અમને શહાદત તો શરફ ન મળી શકે, તો આયતુલ્લાહ મિસ્બાહી યઝદી બહુ સારો જવાબ આપે છે, આયતુલ્લાહ મિસ્બાહી યઝદી કહે છે કે સાંભળો શરફ શહાદતમાં નથી, જે શરફ મળી રહ્યો છે ને એ શરફ એમાં નથી કે શહાદત માટે મેદાનમાં જાય છે, શરફ એમાં છે કે ખુદાના હુકમથી જાય છે, અને જે ખુદા એને મેદાનમાં જવાનું કીધું છે એ જ ખુદા તમને ઘરમાં શહાદત નો શરફ આપે છે, તમારા માટે શરફ એ છે કે તમે એ ખુદા શું કહે છે એ કરો મેદાનમાં જાઓ એ શરફ નથી, તમે જો કેવો સારો જવાબ આપ્યો કે એ જ ખુદાએ જ તમને કીધું છે ને કે તમારી જિહાદ ઘરની અંદર છે, તમે ઘરમાં તમારા શોહરની ખિદમત કરો તમારા બચ્ચાઓની ખિદમત કરો, આ જે તમે કરશો ને તમારી જે કુરબાની આપશો, એક ઔરત બચ્ચાને જન્મ આપે છે એટલે શું છે ખબર છે, બચ્ચાને જન્મ આપે મોત અને જિંદગીમાંથી પસાર થાય છે, મરદ તો શાયદ આપણી જેવા તો એકવાર જંગમાં નથી ગયા, એક ઔરત તો બે બચ્ચા ત્રણ બચ્ચાને જન્મ આપે ત્રણ વખત શહાદતનો શરફ હાસિલ કરે છે, કોઈ બે વખત કોઈ ત્રણ વખત કોઈ ચાર વખત, એને આપણી કરતા વધારે તો શહાદત ઉપર એ વધારે છે મર્તબામાં, તમે જો અલ્લાહે એની શહાદત અલગ રીતે રાખી છે એની કુરબાની અલગ રીતે રાખી છે, તો આગામી ઇસ્માં કીધા કે તમારા માટે શરફ એ છે કે તમે મુતી અલ્લે અમરે મૌલા, તમે ખુદા જે ચાહે છે એ કરો એ શરફ છે તમારા માટે, શરફ મેદાનમાં જવાથી નથી કરતો, કારણ કે આપણે શું છે આગામી ઇસ્માં કહે છે કે આપણે બંદા છીએ, આપણે કોણ છીએ બંદા, અને બંદાનું કામ છે કે મૌલા શું ચાહે છે, એક જ મકસદ હોવો જોઈએ, મારો મૌલા મને જે કે મારે એ કરવાનું છે, મારી જિંદગીનો મકસદ બીજો કઈ નથી, આ અમીરુલ મોમિનીનની જિંદગીનો ખુલાસો છે મારા અઝીઝ, આખી જિંદગીનો અમીરુલ મોમિનીન આ આપણને નિચોડ આપે છે કે ક્યારે તમારો ખુદા તમારાથી શું ચાહે છે, તમે એ પ્રમાણે આગળ તમે જુઓ એ જિંદગી તમારી હોય છે, જે જિંદગી અમરે મોલા મુતાબિક છે હુકમે મોલા મુતાબિક છે એ કામયાબ જિંદગી છે, કામયાબ જિંદગી આ છે મારા અઝીઝો, શબે જુમા પણ છે થોડાક મસાયબ બી પડવાના છે અને મને ખબર છે કે તમે થાકેલા પણ છો, હમણાં મુસલસલ માશાલ્લાહ શબે કદરમાં તમારા બધાની એકલી હાજરીને આખી આખી રાત જાગો છો, ઇન્શાલ્લાહ કાલે છેલ્લી રાત છે એ આપણે ભૂલી નથી જવાનું, જે પહેલી બે રાત કરતા અફઝલ રાત છે, અને એમ કહું કે આ જે અમીરુલ મોમિનીન ચાહતા હતા ને મુતી અલ્લે અમરે મૌલા ખુદાના વાકઈ બંદા બનવાનો છે, એ વાકઈ બંદા બનવાની રાત છે, આ શબે કદર અલ્લાહે નસીબ કરી છે આપણને, ઇન્શાલ્લાહ કાલે આપણને બધાને નસીબ થાય, અઝીઝ અઝીમ રાત છે ફરામોશ ના થાય, માશાઅલ્લાહ ગઈકાલે રાતના કેટલા બધા મોમિનીન કે રાત ત્યાં સાથે અમે અલ્હમ્દુલિલ્લાહ રિયાને રાત ખુદાની બારગાહમાં જે રીતના બી કપડે તો શું કરી શકે, જે રાજુ નિયાઝ કરી શકતા હતા જે બી ઇબાદત કોશિશ કર્યા બધાએ, અને ખુદા અરહમુર રાહિમીન કબૂલ ફરમાવે ઇન્શાઅલ્લાહ, આવતીકાલે આપણે કોશિશ કરશું કે એના કરતાં વધારે વધારે તાદાદમાં, અને આપણે ઇન્શાઅલ્લાહ જે 23મી રાતના અમાલ બી વધારે છે બધા અમાલ બી કોશિશ કરશું અંજામ આપશું, સાથે સાથે જે આપણે ડિસ્કશનનો પ્રોગ્રામ બી રાખશું, શબે કદરમાં બહેતર છે કે ઇલમી ચર્ચા કરવામાં આવે, તો આપણે ખાસ ઇમામે ઝમાના અલી ઇસ્લામના ટોપિક પર કંઈ સવાલ જવાબ છે યા કંઈ બી કોઈના મનમાં કંઈ ક્વેશ્ચન હોય કંઈ ડાઉટ હોય યા ગુફ્તગુ છે ઇન્શાઅલ્લાહ કાલે એકાદ કલાક અમાલના દરમિયાન આપણે એ બી કોશિશ કરશું, જેટલા બચ્ચાઓને રોકાવવાની કોશિશ કરે તમે બધાઈમાં બી જે બી રોકાઈ શકતા હોય ઇન્શાઅલ્લાહ જરૂર કોશિશ કરે, પરવરદિગાર આપણને બધાને તોફીક આપે, મારા અઝીઝો બસ શબે જુમા છે અમીરુલ મોમિનીન નિશામે ગરીબા છે, ખાલી તસવ્વુર કરે મારા અઝીઝો, આ વિચાર કરે કે એ દિવસ હોય કે જ્યારે બાપનો જનાઝો ઉઠાવવામાં આવ્યો હોય, આપણા ઘરમાં બી મૈયતો થતા હોય છે આપણે જોઈએ છીએ ને,
घर में कोई रिश्तेदार की मैयत थी गई हो दिवसे पहली रात के भी हुई बस याद करो महाराज इंसाफ थी बताओ। अरे आज ज़ैनब उम्मे कुलसुम नहीं या पूरा कूफाना यतीम बच्चाओ फरी वक्त यतीम थया छे एना सगा बाप जारे दुनिया थी गया था ने तो ये लोगों ने मतू के अली जे हमारा अली हमारा हाथ पकड़वा वाला छे आज कूफाना बच्चाओ के जब फरी वक्त यतीम थई गया अल्लाह जाने हवे कोण हमारो हाथ पकड़ छे मिस्कीनो अने बीजा जे गरीब लोग हता एक एक रोई रह्या हता। السلام عليك يا امير المؤمنين عزادارو امام حسن امام حسين عليهم السلام نجف اشرف ما گیا ایک قبر تیار ہتی جما لکھے تو آ قبر نوح علیہ السلام بناویا چھ مولا علی ماٹے समझी गया के आज मारा बाबा ने कब्र छे नजफ के अंदर तमे जाओ तो मौला अली जनाब आदम ने हजरत नू एक साथे दफन छे बाजू बाजू में दफन छे तण कब्रो छे मौला अली नी जरीमा हजरतान जनाब मौला कायनात ने हजरत नू अले सलाम नी बाजू में दफन करिया अदर इमाम हसन इमाम हुसैन अलैहिम सलाम पाचा वे रहया ता जी घरे नोता पहुंचा रस्ता मा एक खंडेर माती एक रोवानी आवाज सामने कोई आवाज आपे रही हो तो क्या छो मारा दोस्त क्या छो मारा हमदर्द ए मारा दोस्त तू क्या जो एक गरीब इंसान रोई रही हो तो अजादार हसन हुसैन बाबा नो गम भूली गया एक गरीब ना रोवा ने आवाज सामने ने दौड़ी पड़िया अजदार इमाम हसन इमाम हुसैन जारे खंडेर मदा गिर दया शू जो या एक आदड़ो इंसान छे एक नाबीना इंसान छे जे बेडो बेडो रोई रही हो छे कही रही हो छे इमारा दोस्त तो क्या गयो अरे त्राण दिवस थी तारा कोई खबर न दे इमाम अली ने 19वीं तारीख की जरबत लागी थी ने 21वीं तारीख के तौर दिवस थे क्या एक मर्तबा कहे छे हमारा हमदर्द ए हमारा साथी तारा कोई खबर न दी तण दिवस दया इमाम हसन अलै सलाम जारे करीब आवे छे ते गरीब नाबीना ना माता ऊपर हाथ राखे छे आजादार सांभळ जो अरे हाथ राखवानो अंदाज केटलो प्यारो हतो ते गरीब एक मर्तबा फौरन पूछे छे अरे भाई तू आवी गयो तू क्या हतो इमाम हसन फरमावे छे ए भाई हूं तो पहली वक्त आवियो छु अरे मैं तो तने कोई दिवस जोयो पर नथी तेना बिना आदलो इंसान कहे छे भाई मने नथी खबर पर जे पहला आवतो हतो ते जारे हाथ राखतो हतो तो आज रीते अंदाज हतो छे तारा जे मारा माता ऊपर हाथ प्यार थी राखतो हतो अजादार इमाम हसन इमाम हुसैन बैसी गया पूछे जे भाई शुअ तो कौन हतो दुको नी बात करे छे ए भाई कौन हतो तेरु नाम शुअ तो अजादार अली कौन छे साबलो अजादार ते आदलो इंसान कह छे ए भाई मने नथी खबर पर एक इंसान हतो जे बार बार हर रोज मारी पासे आवतो हतो मारी बाजू में बैठतो हतो मने प्यार कर दो तो मने प्यार कर दो तो पोता ना हाथो दी मने खवराओ दो तो ए भाई अरे जाड़े जारे पर हुए ने पूछ तो के तारु नाम शू छे कोई दिवस मने नाम पर न कह दो जारे पूछ तो ए मज कह दो ए भाई नाम जाड़ी ने शू करीश अरे एक गरीब छे जे गरीब ने बाजू में बैठो छे एक मिस्कीन छे जे मिस्कीन नी बाजू में बैठो छे भाई तू नाम जाड़ी ने शू करी आय मौला हसन समझी गया इमाम हसन तेना बिना में कह
कहे ओ भाई हमें तेरो इंतजार न कर जे हमें ते कोई दिवस नहीं आवशे अरे हमड़ा आज हमें तेने नजफ मा दफना भी न्या भिया छे ते हमारा बाबा ली अता मारा बाबा ने जरबत लागी तड़ दिवस तड़पी ने मारा बाबा शहीद दे गया बस ज्यादा रोते नामी ना इंसान कहे छे मौला मौला एक करम करी दो कहे छे शू काम छे भाई शू चाहे छे मौला मौला मने एक गंदी कब्र ऊपर ले जाओ मौला मने तिनी कब्र पास ले जाओ मने नजर न दियाओ दो इमाम हसन हाथ ने पकड़े छे इमाम हुसैन हाथ ने पकड़े छे अजादारो कब्र मौला नी भर गया सांपर शो शुगर सब थे गए वो तेशास वो दानो चेहरा नहीं ना कब्र पर रही थी तो एक मतवा चीख मारे जे कैसे मौला मौला तमे जिंदा नहीं हूँ जीव तो रहने शुगर हो मौला मने अबे नहीं जीव एक चीख मारे قبول فرما بتایا ماہ مبارک رمضان نا آخری دیوسو چھے مارا اللہ اگر آگو نہگار نجی نتی بخشانا تمہارا اللہ منہ معاف کری آپ مر بردگارا چھلی شب قدر ماہ تاراتی ودارے ودارے نزدیک تھا آنی توفیق عطا فرماؤ عبادتونی اطاعتنی توفیق عطا فرماؤ تاری بندگی نہ سفراتی فیض حاصل کروانی توفیق عطا فرماؤ پروردگارا ہمارا راز و نیاز نے ہمارا آنسو نے عبادت و اعمال نے تاری بارگاہ میں قبول فرماؤ مہینانی رحمت و برکت و مغفرت ہمارا شامل حال فرماؤ پروردگارا بحق امیر المومنین دنیا میں جہاں پڑھے لے بیچنا چاہوا والا سے مریض سے بستر ماں بیماری ماں سے ہاسپٹل ماں سے ہمارا اللہ کتنا التماس دعا کی داشے ہمارا اللہ شلی شب قدر سے تیو نے بھی نصیب کر کے تی بستر ماں تی ہسپیٹل ماں تی نکڑی نے امام بارگاہ ماں اعمال ماں شریک تھی شکے پروردگار آج نے التماس دعا کہیا سے تمام مومنین کی پریشانی و دور فرماؤ مشکلات نے آسان فرماؤ بے اولاد نے اولاد عطا فرماؤ رزق معنوی نے مادی کی سرفراز فرماؤ جنت البقینا روزان آباد فرماؤ کرم آبود عظیم دعا شب قدر نی رمضان مبارک نی تاری حجت نے ہمارا زمانہ نا امام نا ظہور ماں جلدی فرماؤ امام نا ناصر و مددگار ماں غلام و ماں مارو شمار فرماؤ ربنا تقبل منا انکا انت السمیع العلیم